गड्ढों की नगरी बन रहे वैसे वडोदरा के आजवा रोड एकता नगर विस्तार में पूरे रोड पर रोड खुदीला बनने के साथ पानी का जल भराव होते हुए वाहन चालकों की गंभीर परेशानियां बढ़ी है। वडोदरा शहर में प्री मॉनसून कामगिरी की पोल और विकास कार्य की पोल खुलते हुए वडोदरा आज एक गड्ढों की नगरी बन चुका है। जहां जाओ वहां हर एक रोड विस्तार मुख्य मार्गों पर छोटे से लेकर विशाल और जानलेवा गहरे गड्ढे घिर चुके हैं, जो वडोदरा कॉरपोरेशन के कहे जाते स्मार्ट और श्रेष्ठ अवार्ड लक्ष्य कामगिरी की पोल खोल रहे हैं, जिसमें वडोदरा के नागरिकों के टैक्स के रुपए भरने के बावजूद लोगों को सुविधा के नाम पर सिर्फ और सिर्फ समस्या ही मिल रही है। शहर के आजवा रोड एकता नगर जाने के रोड पर जगह जगह गहरे गड्ढे गिरे हैं, जो रोड पर बरसाती पानी भी भर चुके हैं। पानी निकाल का रास्ता बंद है और ऊपर से गहरे गड्ढे गिरने के कारण वाहन चालकों की भी गंभीर परेशानियां बढ़ी है। स्थानिक लोगों द्वारा ढेरोबार वार्ड नंबर 9 की कचेरी तथा कॉरपोरेशन तंत्र और स्थानीय कॉरपोरेटर को शिकायत कर अब वे लोग भी थक चुके हैं, लेकिन एकता नगर में समस्या का कोई भी हल कायम ही नहीं मिल रहा और लोगों को गंदगी और समस्या में जीने के लिए अब वे लोग भी मजबूर बने हैं। जो पानी और गड्ढों से भरे रोड की समस्या के सामने स्थानिक लोगों ने आक्रोश के साथ नाराजगी आज व्यक्त की थी, जबकि सामाजिक कार्यकर्ता अतुल गामेची ने भी स्थानीय कॉरपोरेटर तथा नेता को भी आड़े हाथों लेते हुए तीखे प्रहार किए थे। અમે એક વર્ષથી હાલાકી ભોગવી રહ્યા છે, આ એકતાનગર આજવા રોડ એકતાનગર છે, અમે એક વર્ષથી ઓનલાઈન કમ્પ્લેનો કરી, રૂબરૂ કમ્પ્લેનો કરી, કોઈ આવે છે તો એક ટ્રેક્ટર છારું નાખી ગયો અઠવાડિયા પર, કાલે આવ્યા તો એક ટ્રક છારું નાખી ગયા ને આ બધું રસ્તાની હાલત ખરાબ કરી નાખી। આ જેવું એકતાનગરના કોઈ ગણતું જ નથી, આ એવું એકતાનગર છે। હવે અમે આ રહીએ છીએ, રહીશો, કેટલી ધાલાકી ભોગી રહ્યા છીએ અમે જ અમારું મન જાણે છે, ના કશી કોઈ જાતની અહીં બાજુ હાલતમાં અમારે કંઈ ગણતા જ નથી। કોર્પોરેશન વાળા એવું છે, અમારાથી વેરો લે છે, અમે અમારા ટેક્સ ભરીએ છીએ, બધું જ કરીએ છીએ ગાડીઓનું, ને અમારી ગાડીઓની દશાઓ દશાઓ બગડી ગઈ છે। અમે કશી જ વાત ના, અમને કશું, અમે જઈ જઈને થાકી ગયા છે ને, હવે અમને એ કોર્પોરેશન જે કરે ને એના ઉપર અમે છોડી દીધું છે। અલ્લાહ રખીબેન કુરેશી। આ વડોદરા શહેરનો આજવા રોડથી એકતાનગર આવવાનો મુખ્ય એક જ રસ્તો છે। આ રસ્તો આપ જોઈ શકો છો, હાલ ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર તમામના ટાયરો, વ્હીલો અડધા અડધા ડૂબી જાય છે। વચ્ચે મોટા મોટા ગઢરો એટલે પથ્થરો નાખ્યા છે। એક બાજુ વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફની વાતો કરીએ છીએ, ત્યારે આ જે ગરીબ વિસ્તાર છે, મધ્યમ વર્ગના લોકો રહે છે, ત્યાં આગળ વડોદરા મહાનગર સેવા સદન કોઈ કામગીરી કરતું નથી। આજે આ વોર્ડના જે પણ નગરસેવકો છે એને અમને જણાવીએ છીએ કે જે રીતે ભીખ માંગતા હતા, મત લેવા આવ્યા ત્યારે ભીખ માંગતા હતા, હવે જો તમે ભીખ માંગવા આવશો તો આ જ ખાડામાં અમે તમને ડૂબાડી દઈશું। બીજી બાજુ વડોદરા મહાનગર સેવા સદનનો વોર્ડ નંબર 9માં વારંવાર ફરિયાદો કરવા છતાં અધિકારીઓ કે કર્મચારીઓ જાગતા નથી, એઓને પણ જણાવી દઈએ કે અમે તમારી ઓફિસમાં આ જ પથરા લઈને આવીને તમારી ઓફિસમાં મૂકીશું। મેયર સાહેબ, ચેરમેન સાહેબ, કમિશનર સાહેબને વિનંતી છે કે જો સ્માર્ટ સિટી બનાવવી હોય તો ગરીબ અને મધ્યમ વર્ગથી જ બનશે, માલે તુજારથી નહીં બને, અને માલે તુજાર જ્યારે રોડનો નાનો બી ખાડો પડે છે તો આ લોકો પૂરવા જતા રહે છે। મેયર સાહેબ, ચેરમેન સાહેબ, કમિશનરને વિનંતી છે, તાત્કાલિક ધોરણે આ રોડ બનાવવામાં આવે તેવી અમારી માંગ છે।